હેલો, નમસ્તે. એબી નોલેજમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શાળા કોલેજો જે જુલાઈ મંથમાં ચાલુ થવાની હતી તેના ઉપર સરકારે શું નિર્ણય લીધો છે એની ઉપર આપણે ચર્ચા કરીશું. શાળાઓ ખોલવા અંગે સરકાર દ્વારા લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય. દિવાળી વેકેશન પછી જ ખુલશે શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર. સ્કૂલ કોલેજ ખોલવા અંગે સરકારનો મોટો નિર્ણય. શાળાઓ દિવાળી પછી જ ખોલવા દરખાસ્ત. ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દિવાળી પછી જ ખોલવામાં આવશે શાળાઓ અને કોલેજો. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોજ વધી રહ્યા છે, છતાં રાજ્ય સરકાર દિવાળી પછી વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવાના વિચારણા કરી રહી છે. કેમ કે જે જુલાઈ મહિનામાં સ્કૂલ કોલેજો ચાલુ થવાની હતી જુલાઈ ઓગસ્ટમાં, હવે પછી દિવાળી પછી જ ચાલુ થશે, મીન્સ કે ઓક્ટોબર પછી. અગાઉ કન્ટેન્ટમેન્ટ વિસ્તારથી દૂર ગામડા અને નાના શહેરોમાં ઓગસ્ટ મહિનામાં ફરીથી સ્કૂલ શરૂ કરવાની યોજના રાજ્ય સરકારે ઘડી હતી. જો કે હવે કોરોના વાયરસનું સંક્રમણ મોટા શહેરોમાંથી નાના શહેરોમાં અને નગરોમાં ફેલાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના ટોચના અધિકારીઓએ ઓક્ટોબર મહિનાનો અંત સુધી સ્કૂલો ના ખોલવાની સલાહ આપી છે. અત્યારે કોરોના વાયરસ ગુજરાત રાજ્યમાં બધા જિલ્લાઓમાં પસરી ગયું છે અને એવું પણ નથી કે એક પણ જિલ્લો બાકી રહ્યો છે. નાનાથી મોટા રાજ્યો અને ગુજરાતના નાનાથી મોટા જિલ્લો બધામાં કોરોના વાયરસ આવી ગયો છે. એટલે નાના શહેરો, મોટા શહેરો અને ગામડાઓમાં, એટલે અત્યારે સ્કૂલ કોલેજો ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એના પછી મિત્રો જોઈએ, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું રાજ્ય સરકાર દિવાળી પછી સ્કૂલો ખોલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી સુધારવા પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કેમ કે અત્યારે ટોટલી જે પણ ચાલી રહ્યું છે શિક્ષણ, જે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે, એની માટે મોબાઈલ કનેક્ટિવિટી ના હોય તો છોકરાઓ ભણી જ ના શકે. એની માટે સરકારે નિર્ણય લીધો છે કે કનેક્ટિવિટી સુધારવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ જણાવ્યું, શિક્ષણ વિભાગ ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારોમાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરી રહ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં એ શક્ય નથી. અત્યારના આંકડાઓ જોઈને સ્કૂલ કોલેજો ખોલવાનું કોઈ શક્ય નથી. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 43,000 પાર થઈ છે. દરેક જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે અને તેમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્કૂલ દિવાળી સુધી નહીં જ ખુલે. કેસો બહુ જ વધી રહ્યા છે, એના કારણે સ્કૂલ કોલેજ ખોલવાનો કોઈ ચાન્સ નથી. એક અધિકારીએ કહ્યું, હાલના સમયે સ્કૂલ ખોલવાની વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકવા સમાન છે અને સરકારને સલાહ આપી છે કે તેઓ દિવાળી પછી જ સ્કૂલો શરૂ કરે. અધિકારીએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં આ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી છે અને મોબાઈલ જેવા સાધનો અપૂરતા છે, ત્યારે સરકાર ડિસ્ટન્સ લર્નિંગ માધ્યમ પૂરા પાડવાની વિચારણા કરી રહી છે. કેમ કે ટોટલી બધા લોકોને કનેક્ટિવિટી સરખી નથી મળતી અને સાધનો પણ નથી મળતા, એના કારણે થોડું નબળાશ પણ શિક્ષણમાં આવી રહે છે. ના પછી મિત્રો જોઈએ, ઓલ ગુજરાત પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે દિવાળી પછી પણ સ્કૂલો નહીં શરૂ કરવાનું જણાવ્યું છે, પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું, 1.25 કરોડ વિદ્યાર્થીઓ છે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. સરકારે આ વર્ષને અપવાદ ગણાવી ધોરણ 10-12 સિવાયના એક પણ ધોરણની પરીક્ષા ના લેવી જોઈએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે. ઘણી સ્કૂલો કહે છે કે એક કોરોના પોઝિટિવ વિદ્યાર્થી પણ ક્લાસના બાકીના 40 વિદ્યાર્થીઓને શિક્ષકોનો જીવ જોખમમાં મૂકી શકે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું જરૂરી છે, ત્યારે દિવાળી પછી પણ સ્કૂલો ખોલવાનો અમારો કોઈ વિચાર નથી. એટલે મિત્રો, શાળાઓ ખોલવા અંગે અત્યારે જે જુલાઈ ઓગસ્ટમાં જે નિર્ણય લેવાનો હતો કે જુલાઈના એન્ડિંગ સુધી કે ઓગસ્ટના સ્ટાર્ટિંગ મંથમાં સ્કૂલ કોલેજ ચાલુ થઈ જશે, પણ એવો કોઈ વિચાર નથી સરકારનો અને એવું કોઈ જણાવ્યું બી નથી. એટલે આજે ન્યૂઝ અને જે પેપરમાં આવ્યું છે એ પ્રમાણે મેં તમને ન્યૂઝ આપું છું કે સ્કૂલ કોલેજો અત્યારે જુલાઈ ઓગસ્ટમાં ચાલુ થશે જ નહીં, અને જે મંત્રીઓએ નિર્ણય લીધો છે એના ઉપર મેં આ તમને ન્યૂઝ આપી છે. અને આ ન્યૂઝને તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલ, ગ્રુપમાં, પેરેન્ટ્સ,
ટોટલી બધાને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આવા જ નવા વિડીયો સાથે આપણે કાલે મળીશું. બાય બાય, ટેક કેર.